हेलो नमस्ते विद्यार्थी मित्रों હું ચાલા રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ છે ના આપણે પાઠ 20 મો પાઠનું નામ છે જંગલો કોના બરાબર પ્રશ્ન ચિહ્ન કરવામાં આવ્યું છે કે જંગલ છે તો એ કોના છે જંગલમાં કઈ વસ્તુ હોય છે તે શું ઉપયોગમાં આવે છે જંગલો કોને કોને ઉપયોગી છે જંગલ ન હોય તો શું થાય તો અને છેલ્લે લોકોએ શું કર્યું છે પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે કે જંગલો કોના છે જંગલો તો કોના છે આપણા છે જંગલ છે બધા આપણા છે નથી ને તો એ પૂછ્યું છે કે કોના છે તો શું જંગલમાં શું જોઈ છે આપણે જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે જંગલમાં તમે જાઓ તો તમને શું જોવા મળે છે ત્યાં કેવી રીતે બધા રહે છે હલનચલન કરે છે પશુ પક્ષીઓ ત્યાં રહે છે એ બધું આપણે આ પાઠમાં જોવાનું છે બરાબર પાઠનું નામ શું છે કે જંગલ કોના બરાબર પ્રશ્ન ચિહ્ન તમને કરેલું છે એટલે જંગલ કોના હવે કુદરતી રીતે પ્રાપ્ત થનારી સંપત્તિને કુદરતી સંપત્તિ કહે છે બરાબર એ તો તમને ખ્યાલ જ છે કે જે કુદરત દ્વારા મળતી હોય એ સંપત્તિને કુદરતી સંપત્તિ કહેવાય છે બરાબર અને જે આપણે પોતે આપણી જાતે હોય આપણે બાગ બગીચા છે અમુક જાહેર મંદિરો છે તો એ બધું શું છે તો એ બધું છે એ આપણું નથી આપણે ત્યાં જઈએ છીએ પણ એ વસ્તુ આપણી નથી પણ જે આપણું ઘરનું મકાન છે એ આપણે પોતાની માલિકીનું છે જ્યારે આ બાગ બગીચા ને એ બધું છે એ જાહેર મિલકત કહેવાય બરાબર અને જે આપણે આપણા ઘરમાં રહીએ છીએ તો એ શું છે તો કે આપણે પોતાની માલિકીનું છે એટલે એ આપણું છે અને જ્યારે આ બાગ બગીચા છે રસ્તાઓ છે રોડ છે આ જંગલો છે બરાબર અમુક અમુક ગામ છે તે બધા શું છે કે એ આપણા છે આપણા નથી પણ આપણા જ છે એ જ રીતે કુદરતી રીતે પ્રાપ્ત થતી વસ્તુને કુદરતી સંપત્તિ કહેવાય છે જે કુદરત દ્વારા મળતું હોય આપણને એને કુદરતી સંપત્તિ કહેવાય છે કેમ કે આપણે છે આપણે વિચારીએ કે મારા આજે શાક આવું છે કાલે મોટું કરી દેવું તો થઈ શકશે ન થઈ શકે કેમ કે એ વસ્તુ આપણા હાથમાં નથી એ કુદરતના હાથમાં છે આપણે નાના છીએ આપણે કે મારું મોટું થઈ જવું છે ખાસ તો મોટા નહીં થઈ શકું કેમ કે એ બધી વસ્તુ છે એ કુદરત ઉપર આધાર રાખે છે એટલે જ્યાં સુધી એનો કુદરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી એ આપણાથી શક્ય ન થઈ શકે એ કુદરત દ્વારા બનતી વસ્તુ છે એટલે આપણે એનામાં કુદરત ઉપર આધાર રાખવો પડે છે આજે આપણે કાંઈ પણ કોઈ છોડ વાવ્યો વૃક્ષ વાવ્યું તો એને મોટો થતા ઘણો સમય લાગે છે કારણ કે એ કુદરતી રીતે થાય છે માટે બરાબર એટલે જે જંગલ છે એ કુદરતી સંપત્તિ છે જંગલ આપણી કેવી સંપત્તિ છે કુદરતી સંપત્તિ છે જંગલમાં રહેતા લોકોને વનવાસી કહેવાય છે જંગલમાં રહેતા લોકો એને શું કહેવાય છે વનવાસી તેઓ જંગલ સાથે જોડાયા છે તેઓ કહે છે કે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલ સાથે જોડાયેલું હોય છે ફક્ત હજારો વૃક્ષ ઉગાડવાથી જંગલ બની જતું નથી બરાબર આપણે જંગલ એટલે જંગલ એટલે કે જાજા બધા એમ કે ગણી ન શકાય તેવા વૃક્ષ હોય એને જંગલ કહેવાય છે આપણા જ્યાં જાજા વૃક્ષ અને ઝાડ ને બધું હોય એને આપણે જંગલ કહીએ છીએ જંગલના છોડવા વૃક્ષ પ્રાણી હોય છે અને માનવીઓ પણ રહેતા હોય છે હવે આમાં તમને મેં કીધું છે કે જંગલમાં તમારા વિચારે જંગલ શું છે તો કે જંગલ એટલે કે તો કે નાના જાજા બધા વૃક્ષનો ઘટાદાર આખું બધા જ્યાં બધા વૃક્ષો હોય છે એને આપણે શું કહીએ છીએ જંગલ કહીએ છીએ આપણા વિચારે પણ એવું નથી જંગલમાં ઘણા બધા પશુ રહે છે પક્ષીઓ રહે છે અને સાથે સાથે માનવીઓ પણ રહે છે અને પ્રાણીઓ પણ ત્યાં રહે છે ત્યાં તો કે જંગલમાં જંગલમાં કોણ કોણ કયા કયા પ્રાણીઓ રહે છે તો કે વાઘ દીપડા હરણ જરબ બરાબર ચિત્તા સાબ નીલગાય આ બધા છે એ જંગલી પ્રાણીઓ છે ઊંડ કાળિયા રીંછ એ બધા છે શું છે વાંદરા એ બધા જંગલી પ્રાણી પક્ષીઓ છે અને પક્ષીઓ કયા કયા છે તો કે સુખા બીક સાંભળી બરાબર જે બધા ઉડે છે કુંજ કોયલ મોર એ બધા છે એ જંગલી પક્ષીઓ છે જ્યારે વન્ય પ્રાણીઓ તો કે આશ્રય માટે વન્ય આજીવિકા પૂરી પાડે છે હવે આ બધા જે જંગલમાં રહે છે તો એને જીવવા માટેની આજીવિકા આપણે આપણે જીવવા માટે આપણે હવા પાણી અને ખોરાક પ્રાણ વસ્તુની જરૂર પડે છે બરાબર એક દિવસ તમને કોઈ જમવાનું ન આપે તો સામ કેવા થઈ જાય છે નમાણા થઈ જાય ને આવું ઢીલા ઢીલા થઈ જાય બરાબર એવી જ રીતે જ્યાં જંગલમાં રહેતા હોય તો એને પણ એનું પોતાનું જીવન જીવવા માટે
खोराक ने अने पानी ने जरूर पड़े छे तो ई कोण पूरू पाड़े छे तो ई कोण पूरू पाड़े छे तो के जंगल तो के केवी रीते तो के जंगल मां अमुक एवा वृक्षो होय छे जे पोतानो वृक्ष छे फळ छे अमुक अमुक एवी वस्तु होय छे शिकार शिकार લોકો એકા બીજા ઉપર નિર્ભર છે બરાબર આજે વાઘ આ બધા હરણ ને બધા છે એને શિકાર કોણ કરે છે તો કે વાઘ સિંહ ને બધા છે હરણ નો એનો શિકાર કરી અને પોતાનું જીવન એટલે કે પોતાનું ગુજરાન એટલે કે જે પોતે કાઈ પણ ખાય ને એ હરણ નું માંસ ખાય ને પોતે જીવિત રહી શકે છે એટલે એ હરણ ને બધા નાના નાના પક્ષી ઉપર પ્રાણી ઉપર નિર્ભર રહે છે મોટા મોટા પ્રાણી બરાબર પછી આ હરણ ને બધા છે તો એને ખાવા માટે કઈ જોઈએ ને તો એ લોકો શું ખાય છે તો કે જ્ઞાન જંગલ માં થતા અમુક અમુક એવા ઝાડ હોય છે જેના પાન છે અથવા તો અમુક એવા ફળ થતા હોય તો જે એ આ લોકો હરણ ને બધા છે એ ખાઈ ને એનું જીવન જીવતા હોય છે હરણ છે કેવું પ્રાણી છે તો કે શાકાહારી પ્રાણી છે એ ઝાડ પાન ને એ જ બધું ખાય છે એવી જ રીતે સસલું છે તો જંગલ માં સસલું પણ રહેતું હોય છે તો સસલું શું ખાય છે તો કે એ પણ આવી રીતે પાંદડા ને એવું બધું ખાઈ પોતાનું જીવન છે એ નિર્વાહ હોય છે એના ઉપર એટલે આખું જીવન છે ચક્ર છે એ બધા એકબીજા ઉપર નિર્ભર છે આખું ચક્ર છે એમાં આપણે હું તમને સમજાવીશ આગળ કે કઈ રીતે કોના ઉપર કેમ નિર્ભર છે બરાબર એ આપણે તમને હું સમજાવીશ જંગલમાં વન્ય પ્રાણીઓને આશ્રય પણ આપવામાં આવે છે હવે જંગલમાં બધા પ્રાણીઓ છે એ ત્યાં રહે છે શું કામ તો કે ત્યાં આવું ઘટાદાર ત્યાં કોઈની અવર જવર છે માનવીની અને વાહન વ્યવહારની અવર વાહન વ્યવહારની તો અવર જવર હોતી જ નથી પણ માનવીઓ પણ ત્યાં ઓછા રહે છે જેના કારણે વન્ય પ્રાણીઓ છે ત્યાં પોતાને સુરક્ષા અનુભવે છે એ પોતે એવું વિચારે છે કે અહીંયા આ જગ્યાએ અમે છીએ એ સુરક્ષિત છીએ એટલે રહેવા માટે એ લોકો પોતે ત્યાં એનું આશ્રય એટલે કે સ્થાન બનાવે છે રહેવા માટે સાથે સાથે વરસાદ લાવવામાં પણ જંગલ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે જંગલના વૃક્ષો વરસાદ લાવવામાં અને વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારવામાં રણ પ્રદેશને આગળ વધતો અટકાવવામાં અને જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ બને છે મોટા પ્રશ્નમાં કદાચ તમને પૂછે કે જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે આપણને બરાબર પશુ પક્ષી પ્રાણીઓને નથી કીધું કોને કીધું છે આપણને કઈ રીતે ઉપયોગી છે તો કે જંગલો અને વૃક્ષો જે વરસાદ લાવવામાં મદદ કરે છે વાતાવરણમાં ઓક્સિજન પણ પૂરું પાડે છે અને રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે અને જમીનનું ધોવાણ થતું અટકાવવામાં ખૂબ જ મોટો મદદરૂપ બને છે જંગલ બરાબર અને જંગલમાંથી રાળ ગુંદર લાખ મધ કાકો નેતર જેવી પેદાશો મળે છે હવે તમે એમ કહેશો કે આ વસ્તુ મળે તો એનાથી આપણને શું ફાયદો કઈ કઈ વસ્તુ મળે છે તો કે રાળ ગુંદર લાખ મધ કાકો નેતર અને ઘણી એવી બધી ચીજ વસ્તુઓ છે જે આપણને જંગલના લાકડામાંથી મળે છે તો કે કેવી રીતે કે રાળ ગુંદર પણ આપણે ખાઈ છીએ બરાબર પછી લાખ છે જે લાખ આપણે અમુક અમુક વસ્તુ બનાવવામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને મધ પણ આપણે ખાવામાં એનો ઉપયોગ કરીએ છીએ કાથો તો એ આપણે આ બધા પાન મસાલા વૈજ્ઞાનિક છે એમાં આપણે કાથાનો ઉપયોગ કરીએ છીએ અને નેતર છે નેતરની પણ ઘણી બધી વસ્તુઓ બને છે લાખની વસ્તુઓ બને છે બરાબર પછી લાખ ફર્નિચર છે આખું બધું શેમાંથી બને છે તો કે લાકડામાંથી જે તમે બેસો છો એ ટીપાય છે કાગળ છે એ બધું શેમાંથી બને છે લાકડામાંથી એટલે લાકડું આપણને ખૂબ જ ઉપયોગી છે જંગલના સાગ સાલ વાંસ સીસમ સીમળો હળદરવો ટીમડું ખાખરો ખેર બાવો કેસરો લીમડો ગરમાળો વગેરે વૃક્ષો તથા કાટાળી વનસ્પતિ જોવા મળે છે આ પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે જંગલમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો તો કઈ કઈ વનસ્પતિ લખશો તો કે સાલ વાંસ સીસમ બાવળ લીમડો હળદરવો ટીમડું ખાખરો ખેર બાવળ કેસરો ગરમાળો બરાબર ફોર વગેરે કાટાળી વનસ્પતિઓ જોવા મળે છે બરાબર પછી છે કે જંગલમાં તથા ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવા માટે ટીમડુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે વાંસના ટોપલા બને છે હવે તમે ઉપર જોયું એ તમે બધા ઝાડના નામ જોયા તો એમાં જુઓ તમે આ વાંસ છે તો કે વાંસનું શું બને છે તો કે વાંસનું વાંસ એમાંથી આપણે ટોપલા બનાવે છે તમે ક્યારે જોયા હોય તો વાંસના ટોપલા કેવું
બનાવે છે ત્યારે પુરુષ સુખરૂપ પણ બનાવે છે એટલે વાંસના ટોપલા અને રમકડા અને સાદરી એટલે સાદરી એટલે ઓમ આપણે જે બેસવાની ચટાઈ હોય છે એ પણ વાંસના ઝાડમાંથી બને છે અને ખાખરા પુરુષ છે જો ખાખરાના પાનમાંથી બળિયા અને પતરા પહેલાના સમયમાં જેવા આપણે લગ્ન પ્રસંગમાં જમવા જતા ત્યારે આપણે દળિયા અને પતરા એ આપણને જમવાનું એમાં આવતા અત્યારે તમે બધી ભૂખે ડીસું થઈ ગઈ છે પણ પહેલાના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગે કાંઈ પણ તમે ઘરે જમણવા રાખો તો ત્યારે એ દળિયા અને પતરાળામાં તમને જમવાનું આવતા હવે અત્યારે પતરાળા બહુ ઓછા થઈ ગયા છે હવે દળિયા માત્ર આપણે ખાલી ખાલી જ્યારે કોઈના ઘરે કથા હોય ને ત્યારે દળિયામાં આપણે પ્રસાદી આપે છે હવે એ દળિયાનો એટલો જ ઉપયોગ કરે છે અને એ પણ અત્યારે કાગળમાંથી બનાવે છે જ્યારે પહેલાના સમયમાં એ ખાખરાના પાનમાંથી બનાવવામાં આવતો હતો અત્યારે તો એ શેમાંથી બનાવે છે કાગળમાં પછી ટેબરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે બીડી તમે બધાએ લગભગ કોઈના દાદા છે કોઈ પિતા હોય તો તમે જોઈ હશે તો બીડી કેના પાનમાંથી બને છે તો કે ખાખરાના પાનમાંથી જે ખાખરાના પાન હોય છે એમાંથી બીડી છે એ બનાવવામાં આવે છે તો આ રીતે પણ આપણને જીવન જીવવામાં પણ જંગલો અને વૃક્ષો છે એ ઘણા મહત્વનો ભાગ ભજવે છે અને ઘણા બધા ઉપયોગી પણ છે હવે જંગલમાં રહેતા વનવાસીઓ જંગલનું ધ્યાન રાખે છે તેઓ વૃક્ષો નથી કાપતા પરંતુ કોઈ વૃક્ષ કાપે તે જંગલને નુકસાન પહોંચાડે તો એનો વિરોધ કરે છે તેઓ જંગલમાં રહીને જંગલનું ધ્યાન રાખે છે અને જો જંગલને કોઈ નુકસાન પહોંચાડે તો એ લોકો બધા ભેગા મળી એનો વિરોધ કરે છે બરાબર છે તો આગળનો પાઠ છે એ આપણે આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ